नमस्कार विद्यार्थी मित्रों, आज आप टीवाई बीए में जे 14मो पेपर है नवलिका स्वरूप अने विकास ए संदर्भे बात करीशू। अने छेल्ला केटलाक लेक्चर थी आप नवलिका स्वरूप अने तेना घटक तत्वों की बात चाली रही है, तो आज एवं बीजू महत्वनु घटक जे छे परिवेश, जेने गुजराती में बीजा नामे अथवा एना माटे बीजी संज्ञाओ पण प्रसिद्ध है, जेम के वातावरण, स्थळकाळ अने पृष्ठभूमि, आ बधी संज्ञाओ जे छे ए परिवेश माटे प्रसिद्ध है। तो सौथी पहेलो प्रश्न ए थाय के परिवेश एटले शुं, परिवेश कोने कहेवाय अथवा वातावरण कोने कहेवाय। तो परि एटले अपनी आसपासनी प्रकृति, अने वेश एटले एनो देखाव कया प्रकारनो छे, एटले ए संदर्भे परिवेश जे छे ए कोईपण कृतिमां अने ए कथा साहित्यनी होय के नाट्य स्वरूपनी होय ए परिवेश एमां आलेखातो होय छे। हवे वातावरण जो संज्ञा आपणे समजवी होय तो आपणी आसपास जे प्रकृति छे एनुं आवरण कया प्रकारनुं छे, ए आपणी आसपासनी प्रकृतिमां सवार, बपोर, सांज, दिवस, रात, सूर्य, चंद्र, तारा, आ बधा जे प्रकृतिना तत्वो छे, बर्फ आच्छादित टेकरीओ छे, रण छे अथवा तो मैदान छे वगैरे, महलो छे अथवा तो शहरी परिवेश होय तो मोटी मोटी इमारतो छे, मिलो छे, आ बधुं जे छे ए परिवेश तरीके ओळखाय छे। एटले आ बधा जे आपणी आसपासनी प्रकृतिमां जे कंई छे टूंकमां ए बधुं जे छे ए परिवेश संदर्भे कૃતિમાં આલેખાતું હોય છે। હવે બીજું એ કે કોઈ પણ પાત્ર જે છે એ ચોક્કસ સ્થળ અને સમયમાં જીવતો હોય છે, અને એ સંદર્ભે પાત્રને જીવંત બનાવવા માટે થઈ અને પરિવેશનું આલેખન દરેક કૃતિમાં આવશ્યક છે। તો પાત્ર જે છે આપણે સ્થળ અને સમય વગર એને કલ્પી શકીએ નહીં, અને એટલા માટે થઈ અને પરિવેશને મુખ્ય ઘટક અથવા તો મહત્વનું ઘટક માનવામાં આવે છે। આપણે અન્ય જે ઘટકો છે જેમ કે વસ્તુ સંકલના છે અને પાત્રલેખન છે, તો એની સાથે સાથે વાતાવરણ અથવા પરિવેશ જે છે એ પણ મહત્વનું અને પ્રાથમિક ઘટક માનવામાં આવે છે। હવે આપણે બીજી એક આપણે વાત અહીં સ્પષ્ટ કરીએ કે પરિવેશ જે છે એ શા માટે આલેખાવો જોઈએ અને પરિવેશનું કાર્ય શું છે। તો પહેલાં આપણે વાત કરી કે પરિવેશ જે છે એ પાત્રને જીવંત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે, અને પરિવેશના કાર્ય સંદર્ભે જો આપણે વાત કરીએ તો પરિવેશનું જે કાર્ય છે એ માત્ર એની આસપાસની જે ભૌગોલિકતા છે અથવા તેની આસપાસની જે પ્રકૃતિ છે એ કેવી છે એના માટે જ એનું આલેખન થતું નથી, અને ખાસ કરીને નવલિકા સંદર્ભે તો એ એ કેવા પ્રકારના ભૌગોલિક પરિવેશમાં એ પાત્ર જીવે છે એ માત્ર કારણ અને લઈને પરિવેશનું આલેખન ટૂંકી વાર્તામાં થતું નથી, પણ પરિવેશ જે છે અહીં બે કાર્યોને સિદ્ધ કરતો હોય એ રીતે આલેખાય છે। એક તો એ ભૌગોલિક જે વિશેષતા છે એને સ્પષ્ટ કરવા માટે થઈ અને એને આલેખવાને થઈને પરિવેશ તો આલેખાય જ છે, પણ એની સાથે સાથે પરિવેશનું મહત્વનું કાર્ય પાત્ર હૃદયના ભાવોને ઉજાગર કરવાનું છે અથવા તો પાત્ર હૃદયના ભાવોને પ્રગટ કરવાનું છે, તેની માનસિકતાને પ્રગટ કરવાનું છે। હવે તમે જુઓ, એક જ ઉદાહરણ સાથે આપણે આ વાતને સમજી શકીએ। હવે પોસ્ટ ઓફિસ વાર્તા જે છે ખૂબ ધૂમકેતુની પ્રસિદ્ધ વાર્તા છે, અને પોસ્ટ ઓફિસ વાર્તાનો આરંભ જે છે એ શિયાળાની જે વહેલી સવાર છે એનાથી થાય છે, અથવા તો એ સવાર અને ના વહેલા સવારના 5 વાગ્યાના વર્ણનથી એનું આલેખન અથવા તો એ વાર્તાનો આરંભ થાય છે। તો આખો જે પરિવેશ આલેખાયેલો છે એ જે સવારનો એ પરિવેશ જે છે એ એમાં
જે મુખ્ય ભાવ છે એ હતાશાનો, નિરાશાનો, નિષ્ફળતાનો ભાવ છે. અને અલી ડોસાના પાત્ર સંદર્ભે આ ભાવ જે છે એ આ રીતે એના પાત્રના હૃદયના ભાવોને ઉજાગર કરે છે. અને એ રીતે પરિવેશ જે છે અહીં માત્ર એ સમય અને સ્થળ અને પર્ટિક્યુલર જે એ જે સ્થળ છે અથવા તો એની આસપાસનું વાતાવરણ કયા પ્રકારનું છે એને જ આલેખતો નથી, પણ પાત્રના હૃદયને ઉજાગર કરે છે. અને એ રીતે પરિવેશ જે છે આ રીતે કાર્યસાધક બને છે. અને જે આખું આ રીતે શિયાળાની જે સવાર છે એના વર્ણનથી આખી વાર્તા આપણે પાત્રના હૃદય સુધી લઈ જાય છે. તો એવી જ રીતે મુકુંદરાય વાર્તા છે એનું વર્ણન પણ આ રીતે સવારથી થાય છે. અને તમે પન્નાલાલની ઘણી એવી વાર્તાઓ લઈ લો કે જેનો આરંભ આ રીતે પરિવેશથી થતો હોય. અને એ પરિવેશ જે છે એ આપણે કેવી રીતે પાત્ર સુધી લઈ જવામાં મુખ્ય ભૂમિકા ભજવતું હોય, પાત્રના જે હૃદયના ભાવો છે એને એની સાથે જોડવાનું મહત્વનું કાર્ય કરતો હોય છે. એટલે પરિવેશ જે છે આ રીતે પાત્ર હૃદયના ભાવોને ઉજાગર કરવાનું કાર્ય કરે છે. બીજું જે પરિવેશનું કાર્ય છે એ પાત્રના ભાવને પોષણ આપવાનું છે. જુઓ, એક ફિલ્મના ઉદાહરણથી આપણે આ વાતને સમજી શકીએ કે આપણે ઘણી બધી ફિલ્મો જોઈએ છીએ તો એમાં જે પ્રણય સંદર્ભે જે કેટલાક ગીતો આવતા હોય તો એમાં નાયક અને નાયિકા જે છે એ જ્યારે ગીત ચાલતું હોય છે ત્યારે મોટા ભાગે એનું જે બેકગ્રાઉન્ડ છે અથવા તો એનો જે પરિવેશ હોય છે એ જે સુંદર કુદરતી સ્થળોનો હોય છે, એટલે કે બાગ બગીચાઓ હોય, ફૂલો હોય, આસપાસ બરફાચ્છાદિત ટેકરીઓ હોય, ઊંચા એટલે ખાલી મેદાનો હોય, અને પેલા આસપાસ જેને કહે ને કે પ્રકૃતિની સમૃદ્ધિ હોય. અને એવા સ્થળે આ રીતે પ્રણય ભાવનું આલેખન થતું હોય છે અથવા તો એ ગીત જે છે એ ત્યાં એનું શૂટિંગ અથવા તો એ પરિસરમાં એ ગીત જે છે એ ફિલ્માંકન એનું થતું હોય છે. તો અહીં પણ જુઓ કે કોઈપણ કૃતિમાં પણ પરિવેશ માત્ર એ પ્રાકૃતિક સ્થળોનું સૂચન કરતો નથી, પરંતુ એ પાત્રના ભાવને આલેખવાની સાથે સાથે એને પોષણ આપવાનું કામ પણ કરે છે. એટલા માટે થઈ અને જેમ કે એક બીજું આપણે અહીં સમજી લઈએ કે જો પ્રણયનો ભાવ હોય અને ત્યાં એકદમ મિલોનો પરિવેશ આલેખાયેલો હોય અથવા કારખાનોનો પરિવેશ આલેખાયેલો હોય, એકદમ ભીડભાડવાળો પરિવેશ હોય, તો એ પ્રણયનો જે ભાવ છે એને વિકસાવવાની જગ્યાએ એને દાબી દેશે અથવા તો એ જે ભાવ છે એ ત્યાં ને ત્યાં વિરમી જશે, એનો વિકાસ નહીં થાય. એટલા માટે આવશ્યક છે કે પરિવેશનું જે કાર્ય છે એ માત્ર ભાવને ઉજાગર કરવાનું નથી, પણ એને ભાવને ઉદ્દીપ્ત કરવાનું છે, એટલે એને પોષણ આપવાનું કામ પણ પરિવેશ કરે છે. એટલે જે પ્રણયનો ભાવ પાત્ર હૃદયમાં જે જાગેલો છે, જે આસપાસ નો પરિવેશ જો એ રીતે આલેખાયેલો હોય, એકદમ ખુશનુમા દ્રશ્યો હોય અથવા તો જેને આસપાસ જે એકદમ હરિયાળી હોય, એકાંત હોય, તો એમાં જે પ્રણયનો ભાવ છે એ વધારે વિકાસ પામે એવી એમાં શક્યતા હોય છે, અથવા તો એ આસપાસની પ્રકૃતિ દ્વારા એ ભાવ જે છે એ પોષાય છે એવું આપણે કહી શકીએ. અને આપણે ઘણી બધી કૃતિઓમાંથી એના ઉદાહરણો પણ મળી આવે છે. હવે જુઓ બીજું એક કે પરિવેશ જે છે એ પાત્રના ઘડતરમાં પણ મુખ્ય ભૂમિકા ભજવતો હોય છે. હવે તમે આપણે એક ઉદાહરણ થી આ વાત સમજી શકીએ કે જે રણમાં જે વ્યક્તિ જીવે છે અને એકદમ જે હરિયાળી એ પ્રકૃતિમાં જે વ્યક્તિ જીવી રહ્યો છે અથવા તો એ ત્યાં વસી રહ્યો છે, તો આ બંને
નો જે સ્વભાવ છે એ જુદો હોય છે. હવે તમે અહીં આપણે જયંત ખત્રીની વાર્તાઓના ઘણા બધા એવા ઉદાહરણો લઈ શકીએ આ સંદર્ભે. તો જયંત ખત્રીની જે વાર્તાઓ છે, ધાડ અને તેજ ગતિ અને ધ્વનિ, ખરાબ પૂર વગેરેમાં રણનો પરિવેશ જે છે એ આપણને પાત્રને સમજવામાં જે એક મુખ્ય ભૂમિકા ભજવે છે. હવે આપણે જે રીતે એની આસપાસ વિરાનતા છે, કોઈ મનુષ્ય નથી, ક્યાંય હરિયાળી નથી, વૃક્ષો નથી, અને વૃક્ષો છે તો પણ કાંટાળા, ધોમ ધકતો તાપ છે, ચારે તરફ ગરમી છે, અને એના કારણે જે પાત્ર છે એનો સ્વભાવ એ રીતે એનો ઘડાતો હોય છે, અથવા તો એનું ઘડતર જે છે એ રીતે થતું હોય છે. એટલે પ્રકૃતિ જે છે એ મનુષ્યના ઘડતરમાં મુખ્ય ભૂમિકા ભજવતી હોય છે, એના વ્યક્તિત્વના ઘડતરમાં. તો આ આપણે વાત કરી કે પ્રકૃતિ જે છે એના દ્વારા મનુષ્યનું ઘડતર થતું હોય છે, અને આ રીતે ધાડ વાર્તાનું ઉદાહરણ પણ આપણે લઈ શકીએ. જો એ જે એનો મુખ્ય નાયક છે ઘેલો, અને એનો જે સ્વભાવ છે માથા ભારે થવાનો, કે કેવી રીતે જે ત્યાં વૃક્ષનું ઉદાહરણ આપીને, એ છોડનું ઉદાહરણ આપીને એ કેવી રીતે એમાં કાદવમાં પોતાના મૂળિયા નાખે છે અને છતાં પણ એને પોષણ નથી મળતું, તો એ પોતાના મૂળિયા જે છે એ ફરી બહાર ફેલાવે છે, અને એ પછી એમાંથી એ પોતાના બહાર ફેલાય અને એ પોતાના કાંટા મારફતે એ હવામાંથી પોષણ મેળવે છે. એટલે ગમે એમ કરીને એ પોતાના અસ્તિત્વને કેવી રીતે ટકાવવું અને કેવી રીતે માથા ભારે થવું અન્યથી, એ એનો જે એક પ્રકારનો સ્વભાવ છે એ સ્વભાવ એનો એ રીતનો ઘડાયો, એમાં એની પ્રકૃતિ જવાબદાર છે. એટલે આ રીતે જયંત ખત્રીએ અહીં જેમ કંઈ રણના પરિવેશ દ્વારા એ રણનો પરિવેશ પાત્રના વ્યક્તિત્વને ઘડવામાં કયા પ્રકારની ભૂમિકા ભજવે છે એનું આલેખન અહીં થયેલું છે. એવી રીતે તેજ ગતિ અને ધ્વનિ વાર્તા પણ આપણે સમજી શકીએ. એના પછી ખરાબ પોર વાર્તા જે છે એ પણ આપણે આ સંદર્ભે ઉદાહરણ લઈ શકીએ. હવે બીજા કેટલાક મહત્ત્વના એવા ઉદાહરણો છે કે જેના દ્વારા પરિવેશ જે છે એ આ રીતે માત્ર પ્રાકૃતિક વર્ણન નથી બની રહેતું, ફેશન ખાતર એ માત્ર આસપાસની પ્રકૃતિનું આલેખન જ નથી બની રહેતું, પણ એ પાત્રના ઘડતર અને પાત્ર હૃદયને કેવી રીતે ઉજાગર કરે છે એનું ઉત્તમ ઉદાહરણ જો આપણે જોવું હોય તો સુંદરમની માનેખોળે વાર્તા છે. હવે એની જે નાયિકા છે શબુ, અને એને પોતાના પતિ દ્વારા જ એને હમેલ રહ્યા છે, એટલે એને ગર્ભ રહ્યું છે. તો એનો સસરો અને એનો પતિ જે છે એને લેવા માટે આવ્યા છે, પણ એને સસરા અને શંકા છે કે એને અન્ય પુરુષથી એને ગર્ભ રહ્યું છે. તો આ સંદર્ભે જ્યારે એને લઈને જઈ રહ્યા છે ત્યારે આખો એક રસ્તામાં નદી આવે છે, અને એ નદીનું આલેખન જે રીતે થયું છે એ નાયિકાના હૃદયના ભાવોને અભિવ્યક્ત કરે છે. અને બીજું જે છે કે કેવી રીતે આ બંને પાત્રો જે છે એનો પતિ અને એના સસરા દ્વારા એને મારી નાખવામાં આવે છે, અને એના સંદર્ભે કોઈ બીજી કોઈ સ્પષ્ટતા નહીં, પણ જે રીતે એ પ્રકૃતિના જ આલેખન દ્વારા સર્જકે આ ભાવ જે છે એ પ્રગટ કર્યો છે. એટલે જેને કહીએ ને કે પરિવેશ જે છે અહીં માત્ર એ પ્રકૃતિને આલેખવા માટે થઈને નથી આવતો, પણ એ પાત્રના હૃદયના ભાવને ઉજાગર કરવા માટે થઈને પણ અહીં બે ભૂમિકાએ કાર્ય કરે છે. એટલે બીજા ઘણા એવા ઉદાહરણો છે કાર્યસાધક પરિવેશના, કે જ્યાં આ રીતે સંકેતાત્મક રીતે પરિવેશ જે છે એ પાત્ર હૃદયની લાગણીઓને ઉજાગર કરતો હોય, એની માનસિકતાને ઉજાગર કરતો હોય. તો જેમ કે એક ચુનીલાલ મડિયાની વાર્તા છે, વાની મારી કોયલ. હવે અહીં જો પહેલેથી જ પરિવેશ જે રીતે આલેખાયેલો છે કે શેરડીના પાકનું વાવેતર કરવું અને એમાંથી ગોળ બનાવવો, હવે આ આખી જે ઘટના છે અથવા તો આખો આ પાકવાળો જે અથવા તો ખેતી પ્રધાન
જે છે આખી અથવા ખેતીની વાત આખી છે, તો એ એમાંથી તમે આપણે કાઢી નાખીએ તો એ તમે એ વાર્તામાં જાણે કશું બચતું જ નથી. એટલે એમાં પરિવેશ, જે આ પાકની રોપણી અને એમાંથી એને ગોળ બનાવવા નું આખું કાર્ય અથવા તો ગોળ બનાવવાની જે ક્રિયા છે અને એના સંદર્ભે જેની નાયિકા છે એના જીવન સંતિના જીવનમાં આવતું પરિવર્તન, એ ખૂબ નિર્ણાયક પરિબળ છે અહીં પરિવેશ. જો શેરડીનો પાક જ અને એ શેરડીના પાકવાળો આખો જે પરિવેશ છે એ કાઢી નાખવામાં આવે તો કદાચ સંતિના જીવનમાં આ ઘટના બની જ ના હોત. એટલે જેને કહીને કે અહીં પરિવેશ જે છે એ કાર્ય સાધક ભૂમિકા ભજવે છે, એવા ઘણા ઉદાહરણ આપણે લઈ શકીએ. ડાર્વિનનો પિતરાય છે, એમાં પણ જે રીતે સામાજિક પરિવેશ આલેખાયેલો છે એ ભૂવા અને ડાકલાઓની જ આખી વાત આવે છે, પાઠ બેસાડવાની આખી વાત આવે છે અને એમાં જે રીતે આખી સામાજિક પરિવેશનું આલેખન થયેલું છે, તો એમાંથી જો આ એક પ્રકારની જે અંધશ્રદ્ધાઓ છે, ગ્રામ્ય અંધશ્રદ્ધાઓ અને એ નિમિત્તે જે ભૂવાઓની એને પાઠ બેસાડવાની આખી વિધિ આવે છે, જો આપણે એમાંથી આ સામાજિક વિધિઓ અને સામાજિક પરિવેશ કાઢી લઈએ તો એ વાર્તા જાણે કે એ પોતાનો જીવ ગુમાવી દે છે, એ પ્રકારની એની સ્થિતિ થઈ જાય. એટલે પરિવેશ જે છે એ ટૂંકી વાર્તામાં આ રીતે બેવડી રીતે કામ આપતો હોય છે અને એ રીતે એ કાર્ય સાધક પરિવેશ ટૂંકી વાર્તામાં આમ પણ અપેક્ષિત છે. નવલકથા અને લઘુનવલની સરખામણીમાં ટૂંકી વાર્તામાં પરિવેશ એ માત્ર ફેશન ખાતર આવતો નથી અથવા તો માત્ર પ્રકૃતિગત અથવા તો સામાજિકગત વર્ણન ખાતર આવતો નથી, પણ આ રીતે પાત્ર સાથે જોડાયેલો હોય છે, એના જે હૃદયના ભાવો છે એને અભિવ્યક્ત કરતો હોય છે અને એ રીતે પરિવેશ જે છે એ લાઘવપૂર્ણ હોવો જોઈએ. વિગતે પરિવેશ અને પરિવેશના વર્ણનો નવલકથા ખમી શકે પણ ટૂંકી વાર્તા જે છે એ ન ખમી શકે. અહીં તો એવા સાંકેતિક અને જે ટૂંકી વાર્તાની ચોટને જાળવી શકે એવા જ પરિવેશનું આલેખન આવશ્યક છે, ના કે લાંબા લાંબા પ્રાકૃતિક વર્ણનો ટૂંકી વાર્તાના સ્વરૂપને એ સફળ બનાવી શકે. પરંતુ અહીં તો ટૂંકા અને લાઘવપૂર્ણ એવા પરિવેશના વર્ણનો અને એ પણ માત્ર સંકેતાત્મક વર્ણનો, પ્રતિકાત્મક વર્ણનો જે છે એ પરિવેશમાં ટૂંકી વાર્તામાં થવા જોઈએ. બીજી જે સ્પષ્ટ આપણે વાત કરવાની છે કે કેટલી એવી વાર્તાઓ છે કે જેને કહેવાય છે કે એ પરિવેશ પ્રધાન વાર્તાઓ છે, તો એ આ સંદર્ભે જ છે કે અહીં પરિવેશ જે છે એ નિર્ણાયક પરિબળ બનતું હોય છે અને એટલા માટે એને પરિવેશ પ્રધાન વાર્તા કહેવામાં આવે છે. એટલે આવી આપણે વાર્તાના ઉદાહરણો લીધા કે જયંત ખત્રીની તમે ઘણી એવી વાર્તાઓ લઈ શકો, ખરાબ અપો છે, તેજ ગતિ અને ધ્વનિ છે, ધાડ છે, ચુનીલાલ મળિયાની જે મહત્વની વાર્તા છે આ સંદર્ભે વાની મારી કોયલ, પછી માય ડિયર જયુની જે વાર્તા છે ડાર્વિનનો પિતરાય, પછી જે જેને કહીને કે ઢાલ કાચબો વાર્તા છે આ નાઝિર મંસૂરીની, તો અહીં સામુદ્રિક પરિવેશ જે છે એ કેન્દ્રમાં છે. હવે જેમ રણનો પરિવેશ એ પાત્રના સ્વભાવને એના વ્યક્તિત્વને ઘડવામાં સહાયક બનતો હોય છે અથવા તો એના દ્વારા જ એનું વ્યક્તિત્વ ઘડાતું હોય છે, એવી રીતે સામુદ્રિક પરિવેશ છે કે એકદમ ટેકરીઓ વાળો પરિવેશ છે અથવા તો હરિયાળીવાળો પ્રદેશ છે, એ પરિવેશ પાત્રના સ્વભાવને ઘડતો હોય છે અને એ મુજબ પાત્ર જે છે એનું વ્યક્તિત્વ ઘડાતું હોય છે અને એટલા માટે પરિવેશ જે છે એ ટૂંકી વાર્તામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે અથવા તો દરેક સ્વરૂપમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. પણ નવલિકા સ્વરૂપ સંદર્ભે પરિવેશ જે છે એ લાઘવપૂર્ણ હોવો જોઈએ અને ટૂંકી વાર્તાની જે અસરકારકતા છે એને જાળવી રાખતો હોવો જોઈએ. એટલે અહીં વર્ણનો લાંબા નહીં, દીર્ઘસૂત્રી નહીં, પરંતુ ટૂંકા અને પ્રતીકાત્મક હોવા જોઈએ. આભાર.
અહીં આપણે પરિવેશની વાત કરી અને હવે આપણે એના પછી એનું જે ઘટક છે ટૂંકી વાર્તાનું કથન કેન્દ્ર એના વિશે વાત કરીશું. અસ્તુ.